કેમ છો? એકદમ મજામાં. અરે વાહ, પણ તમે બધા આમ કેમ બેઠા છો? એકદમ સરસ મજાના ટટ્ટાર થઈને બેસી જાઓ. હા જો, હવે કેવા સરસ મજાના લાગો છો. હને એકદમ આમ બેઠા હતા અને હવે એકદમ ટટ્ટાર થઈને આમ બેઠા ને. હા, આજે હું તમને આવું જ કંઈક શીખવાડવાની છું. તમને થતું હશે, ટીચર આ શું છે? હા, આજે આપણે પ્રકરણ 11 લીટીઓ જ લીટીઓ શીખવાના છીએ. તો તમે પ્રકરણ 11 લીટીઓ જ લીટીઓ શીખવા તૈયાર છો? હવે આ લીટીઓ જ લીટીઓ શું હશે? તમને એમ થતું હશે, ટીચર લીટીઓ હે ને? હા બાળ મિત્રો, હવે હું હાથથી કંઈક કરીશ, તમારે મને કહેવાનું છે કે મેં શું કર્યું. ઓકે, રેડી છો? તો બાળ મિત્રો, આ શું થયું? આ શું છે? હા, મારો હાથ કેવો છે? ત્રાસો છે ને? હવે આ મારો હાથ કેવો છે? એકદમ સીધો, જોજો. હા, આ મારો હાથ કેવો છે? સીધો. આ કેવો છે? આડો, હે ને? આ હાથ કેવો છે મારો? આડો. અને આ કેવો છે? ત્રાસો. અરે વાહ, તો બાળ મિત્રો, લીટીઓ પણ કઈ આવી જ હોય ને? આડી, ત્રાસી, ઊભી, હા ને? ઊભી, ત્રાસી, આડી, સૂતેલી, એવું જ હોય ને કઈ? હા, આજે આપણે બધી લીટીઓને સુવડાવવાના છે, ઉઠાડવાના છે, એને ગમે તે રીતે એન્જોય કરવાના છે. તો કરવું છે મારી સાથે એન્જોય? એન્જોય કરવું તો બધાને જ ગમતું હોય, હે ને? તો ચાલો આપણે આજે પ્રકરણ 11 લીટીઓ જ લીટીઓ શીખીએ. તો શીખવા માટે રેડી છો બાળ મિત્રો? તો તે કોની લીટી છે? આજે ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે. ફાતિમા, જસબીર અને રાઈમા દરેક ઘરેથી પોતાનું સ્તંભ લાવ્યા. તેમણે રૂમમાં એક ખૂણામાં તે રાખ્યા. ફાતિમા તેનું સ્તંભ ઊભું રાખે છે. જસબીર તેનું સ્તંભ ત્રાસું રાખે છે. રાઈમા તેનું સ્તંભ જમીન પર આડું રાખે છે. તેમણે સ્તંભ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટમાં લીટીઓ દોરે છે. ફાતિમા ઊભી લીટી દોરે છે. જસબીર ત્રાસી લીટી દોરે છે. રાઈમા આડી લીટી દોરે છે. દરેક બાળકોના ચિત્રને તેમની સાચી લીટીઓ સાથે જોડીએ. તો બાળ મિત્રો, તમે ફાતિમા, જસબીર અને રાઈમા આ લોકોએ લીટી દોરી છે તેને સાચી લીટી સાથે જોડવા માટે રેડી છો ને બાળકો? બાળ મિત્રો, આ સ્ક્રીન પર તમને જે પિક્ચર દેખાય છે તેમાં ફાતિમા, જસબીર અને રાઈમાના સ્તંભ સાથે યોગ્ય લીટીઓ સાથે તમારે જોડવાનું છે. અને તમારે પણ તમારી નોટબુકમાં આ પ્રવૃત્તિ કરવાની છે. તો તમને મજા આવશે આ પ્રવૃત્તિ કરવાની. અને ધ્યાનથી જોડો જોડકા. અહીં કેટલીક ઊભી લીટી, ત્રાસી લીટી અને આડી લીટીઓ છે. અહીં વધુ લીટીઓ દોરો. બાળ મિત્રો, આ પિક્ચર જે તમારી સ્ક્રીન પર દેખાય છે, આ ચિત્ર તમારી ચોપડીમાં પણ આપ્યું છે. તમારે અહીં આડી લીટી, ઊભી લીટી અને ત્રાસી લીટી દોરવાની છે. બાળ મિત્રો, ફ્રેન્ડ્સ, તો તમને લીટી દોરવાની ખૂબ મજા આવવાની છે. બાળ મિત્રો, અહીંયા રાઈમા, જસબીર અને ફાતિમા વાતો કરે છે. ક્લાસમાં તમે પણ વાતો કરો છો ને, એવી જ રીતે ફાતિમા, રાઈમા અને જસબીર વાતો કરે છે અંદર અંદર. તમે પણ કરો છો ને? હા. હવે જસબીર કહે છે, હું મારા પેન્સિલ બોક્સની જ મદદથી લીટી દોરું છું. તો હવે એની લીટી કેવી રીતે દોરાશે?
હવે રાઈમા કહે છે હું માત્ર મારા હાથની જ મદદથી લીટી દોરું છું અને ફાતિમા કહે છે કે હું તો ફૂટપત્તીની મદદથી જ લીટી દોરું છું તો બાળ મિત્રો તમે વિચારો કે કોની લીટી સરસ મજાની દોરાશે રાઈમાની ફાતિમાની કે જસબીરની સાના વડે લીટી સરસ મજાની દોરાય તમે વિચારો જોઈએ અને આ રાઈમા જસબીર અને ફાતિમાએ જે રીતે લીટી દોરી એ રીતે પણ તમે લીટી દોરવાનો પ્રયત્ન તમારી નોટબુકમાં કરજો પહેલા શાંતિ દોરશો જસબીરની જેમ કંપાસ બોક્સની મદદથી પછી રાઈમાની જેમ જાતે દોરવાનો પ્રયત્ન કરજો અને ફાતિમાની જેમ તમારે ફૂટપટ્ટીથી તમારે લીટી દોરવાની છે હા માપપટ્ટીથી લીટી દોરવાની છે કોણી સરસ મજાની લીટી દોરાઈ છે તે તમારે મને કહેવાનું છે ઓકે તો બીજી રમત રમવી છે ને તો બાળ મિત્રો અહીંયા જસબીર રાઈમા અને ફાતિમા લીટીઓની રમત રમે છે ત્યાં તો જો તમારી સ્ક્રીન પર અંકિતા શું કરે છે હા અંકિતા આ ટીપકાઓને લીટીઓ વડે જોડે છે પણ એની લીટીઓ સીધી નથી તેની લીટીઓ વાંકી છે ટીપકાઓ જોડીને તે વળાંકવાળી લીટીઓ દોરે છે તો બાળમિત્રો આને વળાંક કહેવાય શું કહેવાય બાળમિત્રો વળાંક હવે આ ચિત્ર તમારી નોટબુકમાં પણ ચોપડીમાં પણ આપ્યું છે તો તમારે નોટબુકમાં અને ચોપડીમાં આવા ટીપકા દોરીને વળાંક દોરવાના છે તો તમને મજા આવવાની છે બાળમિત્રો હવે તમારે આડી લીટી ત્રાસી લીટી ને ઊભી લીટી નોટબુકમાં દોરવાની છે અને બીજું તમારે આ જ રીતે ટીપકાઓ તમારી ચોપડીમાં આપ્યા છે તેમાં તમને વળાંકો દોરવાના છે અને તમને જેવા વળાંકો ગમે તેવા વળાંકો તમે દોરી શકો છો તો તમને બહુ મજા આવશે તો તમે વળાંકો દોરવા રેડી છો ને હા તો સરસ મજાના વળાંકો દોરીને મને બતાવવાનું ના ભૂલતા ત્યાં સુધી બાળમિત્રો આવજો પાછા મળીશું જય શ્રી કૃષ્ણ